લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે સાબરકાંઠા રાજકોટ બાદ હવે જૂનાગઢમાં ઉમેદવાર બદલવાની માંગ થતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો ફેલાયો છે. વેરાવળમાં ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસમાં જેના પર આક્ષેપો થયા છે તે જૂનાગઢ લોકસભાના સાંસદ રાજેશ ચુડાસમાને ફરી રિપીટ કરાતા રઘુવંશી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો. તો સામે ડોક્ટર અતુલ ચગના પુત્ર હિતાર્થ ચગે સુખદ સમાધાન થયાનું જણાવતા રઘુવંશી સમાજ લાલઘૂમ થયો છે. આ વિવાદ વચ્ચે રઘુવંશી સમાજની માત્ર એક જ માંગ છે કે રાજેશ ચુડાસમાને ટિકિટ ન અપાય. આમ છતાં જો ભાજપ ટિકિટ આપશે તો કારમો પરાજય આપવા માટે આજે સમાજની મિટિંગમાં આગેવાનો સહિત ઉપસ્થિત લોકોએ ટંકાર કર્યો હતો. ત્યારે હવે રાજકોટ બાદ જૂનાગઢ લોકસભા બેઠક પર પણ ઉમેદવાર બદલવાને લઈને હાલ રઘુવંશી સમાજ મેદાને ચડ્યો છે. ખાસ કરીને આજે આપણા ડોક્ટર અતુલ ચક સાહેબ કે જેનું ગત 2 ફેબ્રુઆરીના રોજ આત્મહત્યા કરી અને એને જ્યારે ન્યાય માટેની એક ભૂખાર ઉપડી હતી કે ભાઈ એને ન્યાય મળે, તો એ ન્યાય માટેની આજે ચળવળમાં ખાસ કરીને આપણા પૂર્વ સંસદ અને હાલ નવા અત્યારે ચાલુ સંસદને ટિકિટ ન મળે એ માટે અને ટિકિટ એને ન આપે એના માટે ઉમેદવાર બદલાવે એવી ભાજપને ખાસ કરીને વિનંતી કરવા માટે મહાપરિષદે પણ જ્યારે બુહાર લગાવેલી છે અમારા અને રઘુવંશીઓમાં એક આક્રોશ છે કે ભાઈ રાજેશભાઈને ઉમેદવાર પદ છે એનું રદ કરી અને બીજા અન્ય કોઈને ટિકિટ આપે. અમે સૌરવે ભાજપને વરેલા છીએ, ભાજપ સાથે જોડાયેલા છીએ, અમારે કોઈને ભાજપ સાથે કોઈ વાંધો નથી. પરંતુ આ ઉમેદવાર ઉપર જે અત્યારે હાલમાં ખાસ નવા ન્યૂઝ મુજબ કે એમને સમાધાનની પણ એક પ્રેસ નોટ મોકલી છે અને મીડિયામાં જાહેર કર્યું છે કે અમારું સુખદ સમાધાન થયું છે, તો ખાસ કરીને લીગલી બાબતમાં હાલ નામદાર હાઈકોર્ટમાં એક કેસ ચાલુ છે અને આગળની કાર્યવાહીમાં એમના માટે એની જે ડેટ પડશે ત્યારે હાલ આ સમાધાન છે એ સમાજ કેમ સાખી લે, કારણ કે એ છે નાણાકીય સ્વરૂપમાં સમાધાન થયું હોય ત્યારે સમાજને એ મંજૂર નથી. એટલે એમને ન્યાય માટે જે ચળવળમાં ઉપાડેલા હતા એ વ્યક્તિઓ અત્યારે ક્યાં છે, કારણ કે આ નાણાકીય સ્વરૂપમાં સમાધાન થયું છે. એટલે લોકો અને સમાજ પૂછે છે કે જે મીડિયામાં મોટા મોટા અવાજે બોલતા હતા કે ભાઈ અમે ન્યાય અપાવશું ન્યાય અપાવશું, તો એ અમારા સમાજના આગેવાનો છે હતા કે કથિત આગેવાનો કે જે પોતાને આગેવાનો ગણે છે, ખરેખર એને સમાજ લેવલે સાથે રહેવું જોઈએ તો પણ નથી, એ સમાજે જોવાનું છે સમાજે વિચારવાનું છે. પણ આ મંચ ઉપરથી રઘુવીર સેનાના નવા ઉમેદવાર યુવાનો અને જૂનાગઢ લુણાયા જૂનાગઢ યુવા સંગઠનના આગેવાનો ખાસ કરીને આહવાન કરે છે કે ભાઈ આ અમે જરાય સાખી નહીં લઈએ, અમારી સાથે 18 વર્ણના સમાજો અમને સાથ આપશે અને આગળની રણનીતિ અમે હવે નક્કી કરીશું. ઉલ્લેખનીય છે કે જાણીતા સેવાભાવી તબીબને આપઘાત માટે મજબૂર કરનાર અને ડોક્ટરની સુસાઇડ નોટમાં સાંસદ રાજેશ ચુડાસમાનું નામ છે, જેથી તેના બદલે અન્ય ઉમેદવારની ટિકિટ ફાળવવા રઘુવંશી સમાજ માંગ કરી રહ્યો છે. જોકે વેરાવળમાં રઘુવંશી સમાજની બેઠક મળી તે પહેલા ડોક્ટર અતુલ ચગના પુત્ર હિતાર્થે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. 12/2/2023 ના રોજે મારા પિતાશ્રી દ્વારા આત્મહત્યાથી પોતાનો જીવ આપી દીધેલ હતો. ત્યારથી કાનૂની લડાઈમાં મને સાથ આપનાર લોહાણા જ્ઞાતિજનો, સમાજની સંસ્થાઓ, આગેવાનો, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ તેમજ સર્વ સમાજ અને નામી અનામી લોકોનો હું મને સાથ આપવા બદલ આભાર. આ પ્રકરણનો સુખદ અંત આવેલ છે. આ તકે હું લોહાણા જ્ઞાતિજનો, લોહાણા પરિષદ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, સર્વ સમાજ, પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયાના પ્રતિનિધિઓ તથા આખા વિશ્વમાંથી મને સાથ આપનાર તેમજ ગામે ગામેથી આવેદન આપનાર સંસ્થાઓ વગેરે દ્વારા મને આમ મુદ્દે સહકાર આપવા બદલ હું આપ સર્વનો આભાર માનું છું. આ ચૂંટણીના સમયમાં મારા સ્વર્ગસ્થ પિતાશ્રીના નામનો ઉપયોગ કરીને મીટિંગો કે સંમેલનનો મારી પરવાનગી વગર ન કરવા, ન બોલાવવા મારી નમ્ર અપીલ અને વિનંતી છે. ત્યારે આ તરફ રઘુવંશી સમાજનું કહેવું છે કે ફરિયાદમાં સાંસદ રાજેશનું નામ છે, આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે, છતાં પાર્ટી દ્વારા તેમને લોકસભાની ટિકિટ આપવામાં આવી છે, જેના કારણે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા ઉપરાંત
ગુજરાત ભાજપના 30 લાખથી વધુ રઘુવંશી પરિવારોને ઊંડો આઘાત લાગ્યો છે અને રઘુવંશી સમાજ દ્વારા રોષ વ્યક્ત કરી ઉમેદવારને બદલવાની માંગણી કરવામાં આવી છે, જેને લઈને રઘુવંશી સમાજ દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી. આ સર્વે રઘુવંશી સમાજનું એક સંમેલન હતું, મીટિંગ હતી. આ મીટિંગની અંદર તમારા જૂનાગઢ વિસ્તારના આજુબાજુના તમામ મહાજનોમાંથી અને અનેક રઘુવંશીઓ આમાં આવેલા સામેલ હતા. અમારી માંગ એક જ છે કે અમારે આ વખતે જે ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે એમની ઉપર એક ડાઘ લાગેલો છે. એક ડોક્ટર અતુલ ચક સાહેબ, જે અમારા સેવાના ભેગધારી ડોક્ટર હતા, એમનો એક ડાઘ લાગેલો છે આત્મહત્યાનો. એમાં એનું આરોપી તરીકે નામ છે, એમની FIR નોંધાયેલ છે. અને આ ડાઘી ઉમેદવારને બદલવા માટેની અમારી એક પહેલા તો આક્રોશ સાથેની માંગ છે સર્વ સમાજની, અમારા રઘુવંશી સમાજની. અને એના માટે અમે આક્રોશ અને સર્વેના વિચારો વ્યક્ત કરવા માટેની આ મીટિંગ છે. અમે સર્વે સમાજને પણ એકત્રિત કરશું, સર્વે સમાજનું એક મોટું સંમેલનનું આયોજન કરશું સમગ્ર ગુજરાતભરમાંથી રઘુવંશીને, કારણ કે હજી પણ સરકાર પાસે સમય છે. જો આ ઉમેદવાર બદલે તો અમારા દિલમાં પણ કમળ જ છે. અમે રાષ્ટ્રને આ ડાઘવાળું કમળ અર્પણ કરવા માંગતા નથી.